खेरालू 20 विधानसभा मतविस्तारमां दानवीर दाता अलोक राय फरी सक्रिय थया छे। विधानसभानी चूंटणीઓ 2022માં સામે આવી રહી છે ત્યારે દરેક પક્ષો દ્વારા હાલમાં જોરશોરથી અલગ અલગ મીટિંગો અને સભાઓ ખાટલા બેઠકથી લઈને વિવિધ સંગઠનો દ્વારા સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુ વિસ્તારમાં દાનવીર દાતા તરીકે ઓળખાતા આ લોક રાય દ્વારા ખેરાલુ તાલુકાના માધુપુરા ખાતે વર્ષો જૂના પાણીનો પ્રશ્ન બોર બનાવી આપીને આજે બોરનું મુહૂર્ત કર્યું હતું, જેમાં પાણી સારું થતાં ગ્રામજનોએ ભેગા મળીને આલોક રાય અને તેમની ટીમનું ફૂલહારથી સ્વાગત પણ કર્યું હતું। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અમે ગ્રામજનો ભેગા મળીને આપને વિજય બનાવવા માટે પ્રયત્ન કરીશું। કીર્તિભાઈ ચૌધરી, નરેશભાઈ ચૌધરી અને ડીએમ ચૌધરી, માધુભાઈ ચૌધરી અને એક મહિલાએ આલોક રાયના કામને બિરદાવ્યું હતું, તેમજ ગામડા ના વડીલો દ્વારા તેમને આભાર વિધિ પણ કરવામાં આવી હતી। 20 ખેરાલુ વિધાનસભા વિસ્તારના શહેર અને ગામડા વિસ્તારમાં આ જ રીતે આલોક રાય દ્વારા અલગ અલગ સમાજમાં ફરીને જરૂરતમંદ લોકો સુધી પહોંચીને તેઓને કરિયાણાની કીટ, સિલાઈ મશીન, ઇલેક્ટ્રિક કીટ, પ્લમ્બર કીટ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી પોતે આત્મનિર્ભર બને તે હેતુથી તેઓ વિધાનસભા મત વિસ્તારમાં ફરી ફરીને દાન આપી રહ્યા છે। ત્યારે બીજી બાજુ આજે ખેરાલુ શહેરમાં મોચી કામ કરીને ગુજરાન ચલાવતા વ્યક્તિઓને મોચી કીટ આપીને તેમને તેમના ધંધા રોજગાર મળી રહે તે હેતુથી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાનવીર દાતા આલોક રાય, મુકેશ ડી એમ ચૌધરી, શૈલેષભાઈ, નરેશભાઈ ચૌધરી સહિતના તેમની ટીમ સાથે રહીને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું રહ્યું છે। આવનારી વિધાનસભાની અંદર તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવે તો નવાઈ નથી। આલોક રાય એક એવા વ્યક્તિ છે કે જેમને 20 ખેરાલુ વિધાનસભા વિસ્તારના લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડી છે અને તેમના કામને જોઈને લાગી રહ્યું છે કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તેઓનું કામ તેમને સફળતા અપાવે તો નવાય નહીં। અમારે ઘણા લાંબા સમયથી પાણીની બહુ સમસ્યા હતી, તો અમારા ગામમાં આલોક રાય સાહેબ જેવા દાતા આવ્યા અને જે બોરવેલ બનાવી આપ્યો એમાં સારા એવા પ્રમાણમાં બોરવેલમાં પાણી પણ થયું અને બહુ અમારા ગામ લોકોના આશીર્વાદ એમના સાથે છે અને જ્યારે પણ રાજકારણમાં અથવા કોઈ પણ જરૂર પડે આલોક રાય સાહેબને ગામજનોની તો સૌ એમની સાથે છીએ। ગામજનોની પાણીની પાયાની જરૂરિયાત, જળ એ જીવન છે એવી પાયાની જરૂરિયાત અમારી પૂરી કરી એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જીવનમાં કંઈ પણ જરૂર પડે તો ગામજનો માતાજીની સાથે છીએ। આજે 16 ઓક્ટોબર થઈ ગયું છે, 7 મહિના ઉપર પેટ્રોલ થઈ ગયું છે, કોઈ મારે એવું ના કહી શકે કે મેં કીધું કરી નહીં 7 મહિનાની અંદર જે મેં કીધું છે